1969માં ગણતંત્ર દિવસની આજે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સેવ કોન્સ્ટિટ્યુશનના નારા સાથે આજે મુંબઈમાં મોટી સંવિધાન રેલી કાઢવામાં આવી હતી, જેમાં વિપક્ષના મોટા માથાઓની સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગુજરાતના વિધાનસભાના સભ્ય અલ્પેશ ઠાકોર પણ જોડાયા હતા, તેમજ જિજ્ઞેશ મેવાણી પણ રેલીમાં જોડાયા હતા. વિપક્ષની આ એકજૂટતા ભાજપ સરકાર માટે એક રીતે ચિંતાનો વિષય જરૂર બની શકે છે. સંવિધાન જે દેશ ચાલવો જોઈએ, બસ એના માટેની લડાઈ છે. તમામ પાર્ટીના લોકો એક મંચ ઉપર આવે, ભારતમાં સંવિધાનને બચાવવાની વાત કરે છે, તો સારી વાત. 2019માં જોઈએ શું થાય છે. બસ મેં યહી કહુંગા કે જિનકે હાથમાં તિરંગા નહીં થા, હું લોકોને તિરંગા લેને કે મતલબ કે બસ ઇસીલિયે સંવિધાન બચાવને કી બાત. સંવિધાન ખતરામાં છે, અને જે રીતે ગરીબોના હક અને અધિકારને છીનવાનો પ્રયત્ન થઈ રહ્યા છે, પછાતોના હક અને અધિકારને છીનવાનો પ્રયત્ન થઈ રહ્યા છે, એટલે પૂરા દેશની અંદર સંવિધાન બચાવવાની જરૂર છે.